નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. કલમ 370 રદ થયા પછી તેમણે પ્રથમ વખત દેશને સંબોધિત કર્યો હતો. તેમણે કલમ 370 ના રદ થવાના નિર્ણયને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. કાશ્મીરના લોકો કલમ 370 ના કારણે પોતાના હકોથી વંચિત હતા. તેમણે નવા કાશ્મીરની રચનાથી સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, શ્યામા પ્રસાદ મુખર્જી તથા અટલજીનું સ્વપ્ન પૂરું થયું હોવાની વાત કરી હતી. તેમણે જમ્મુ કાશ્મીર અને લડાખમાં નવા યુગનો આરંભ થયાનો દાવો કર્યો હતો. આ માટે તેમણે દેશવાસીઓને હૃદયપૂર્વકની વધાઈ આપી હતી. તેમણે પાકિસ્તાનને કલમ 370 અને 35A નો ભારત વિરુદ્ધ શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું. છેલ્લા 30 વર્ષમાં કાશ્મીરમાં 42,000 લોકો મૃત્યુ પામ્યા છે. તેમણે આતંકવાદને નાથવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાશ્મીરમાં વિદ્યાર્થીઓ અને દીકરીઓને આરક્ષણ સહિત દેશમાં અમલી તમામ યોજનાઓનો હવે લાભ મળશે, જેને પરિણામે પ્રદેશની ઝડપી પ્રગતિ થશે. રાજ્ય સરકારના પોલીસ સહિતના કર્મચારીઓને અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ જેવા જ લાભ મળશે. એ માટે કાર્ય કરવું એ સરકારની પ્રાથમિકતા છે. એમણે જમ્મુ અને કાશ્મીરમાં થોડો સમય જ કેન્દ્ર શાસિત રાખવાનો ઉલ્લેખ કર્યો હતો. કાશ્મીરીઓને પોતાનો નેતા ચૂંટવાનો અધિકાર મળશે એ માટે જલ્દી ચૂંટણી યોજવાની તેમણે ઘોષણા કરી હતી. લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ રાખવામાં આવશે એ પણ તેમણે જણાવ્યું હતું. કાશ્મીરમાં બોલિવૂડના માધ્યમથી રોજગારી તથા ટુરિઝમના વિકાસની બ્લુપ્રિન્ટ તેમણે રજૂ કરી હતી. તેમણે ઈદનો આગામી તહેવાર શાંતિપૂર્વક રીતે ઉજવાય તે માટે તકેદારીનો દાવો કર્યો હતો. તેમણે જમ્મુ કાશ્મીરમાં લોકો તથા પોલીસ અને સુરક્ષા દળનો આભાર માન્યો હતો.